હરિશ્ચંદ્રની વાર્તા પૂરી થઈ છે ભાઈ, કથામૃતની દસમી તારીખ છે આજે, ડિસેમ્બર મહિનાની, અને રવિવાર છે. ઉદ્ધવ નો સંવાદ આવે છે. ઉદ્ધવ નો સંવાદ, ઉદ્ધવ કોણ હતા? ગોધાજી મારા વાલા ને વઢીને કે જોરી, તો બોલાતા તેડવા કોણ આવે? ગોધાજી મિત્ર હતા. મને તો મનાવી લેજો રે, આમાં રાખી દે, કમ્પેર કરશું. ગોધાજી મારા વાલાને વઢીને કે જોરે, ગોપીઓને વિદાય કરે ગોપીઓ ત્યારે કે મારા વાલાને વઢીને કેજો, માને તો મનાવી લેવું, કુબજાને પટરાણી કહેવું, પણ તમે અહીંયા આવો, એ બધું અમને પોસાય, તમે મારી પાસે આવો બસ. કુબજા 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 એટલે અંગ એક સીધું નહોતું, એવી બાકી હતી, પણ ભગવાનની વાલી હતી. એક વખત ભગવાનનું સ્વાગત કર્યું હતું એને બરાબર, એટલે બહુ વાલી, અને અંગ સીધા કરી દીધેલા, આમ જોઈને આમ રૂપારી બનાવી દીધેલી. પણ અસલ તો કુબજા સ્વભાવમાં, તો પણ એને પટરાણી બનાવજો, પણ અમને સાદી પત્ની તરીકે રાખશો તોય અમને પોહાય, પણ તમે એક વખત અમને મનમાં રાખો, માની જાઓ. પુરાણી બોલે છે, હવે સંવાદ શરૂ થાય છે. જ્યારે ઉદ્ધવજી વૃંદાવનમાં આવ્યા ત્યારે તેમના દર્શન કરવાને માટે ગોવાળિયાઓ અને વ્રજ ગોપીઓ આતુર થઈને દોડી આવ્યા. સૌએ પૂછ્યું, શ્રી કૃષ્ણ કેમ છે, ભગવાન કેમ છે, અમને કયો, પછી બીજું બધું, ભગવાનની તબિયત કેમ છે, એ અમને ભૂલી તો નથી ગયા ને, અમને યાદ કરે છે, એમ કહીને કોઈ રડવા લાગ્યા, કોઈ અમને વૃંદાવનમાં જુદા જુદા સ્થળો દેખાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ઓધાજી જુઓ, આ સ્થળે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો હતો, અહીં ધેનુકાસુરનો વધ કર્યો હતો, અહીં શટકાસુરને માર્યો હતો, આ મેદાનમાં ભગવાને ગાયો ચરાવી હતી, આ યમુના રેતીમાં હવે વિહાર કરતા એવો રહેતા, અહીં ગોવાળિયાઓ સાથે રમત રમતા, આ કુંજોમાં ગોપીઓ સાથે વાર્તા વિનોદ કરતા. ઉદ્ધવજી પછી બોલે છે કે ઓહો, તમે લોકો કૃષ્ણને માટે આટલા બધા આકુળ વ્યાકુળ છો, શા માટે, એમ કેમ છે, એ તો સર્વભૂતમાં રહેલો છે, એ સાક્ષાત ભગવાન, એમના સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી. કોણ બોલ્યું? ઉદ્ધવજી. ગોપીઓ પછી કહેવા લાગી, ઉદ્ધવ અમે એવું કશું સમજી ના શકીએ, અમે ભણેલી ગણેલી નથી, અમે તો માત્ર વૃંદાવનના કૃષ્ણને જાણીએ કે જે અહીં જાત જાતની ક્રીડા કરીને ત્યાં ગયા છે. ક્યાં ગયા હતા? દ્વારકા. રાજા રાજા બન્યા હતા ને, મથુરાના તો થઈ ગયું, પણ દ્વારકાના રાજા, મથુરામાં તો હોપી દીધું હતું કંસના ફાધરને રાજ્ય. ઉદ્ધવ બોલ્યા, એ સાક્ષાત ભગવાન, એમનું ચિંતન કરવાથી ફરી સંસારમાં ન આવવું પડે, જીવન મુક્ત થઈ જવાય. ત્યારે ગોપીઓ બોલી, અમે મુક્તિ મુક્તિ અને એ બધી વાતો નથી સમજવાની, અમે અમારા પ્રાણ પ્રિય કૃષ્ણને નજરે જોવા માગીએ છીએ, બીજું બધું મુક્તિ મુક્તિની અમારે જરૂર નથી. ઠાકુર રામકૃષ્ણ આ બધી કથા એક માધ્યમ સોરી એક ધ્યાનથી સાંભળી રહ્યા છે અને ભાવ સમાધિમાં મગ્ન થઈને કહેવા લાગ્યા કે ગોપીઓએ બરાબર કીધેલું, સાચી વાત છે, એમ કહીને પોતાના મધુર કંઠે રામકૃષ્ણ દેવ ગાવા માંડ્યા. હું મુક્તિ દેવા નારાજ નહીં, ભગવાન ભક્તને એમ કહે, હું મુક્તિ દેવા નારાજ નહીં, શુદ્ધ ભક્તિ દેવા રાજી નહીં. શુદ્ધ ભક્તિ થાય તો તું મને તારે તાબામ લઈ લે. શું કીધું કાના? મુક્તિ દેવા નારાજ નહીં,
ભક્તિ જલ્દી ના આપો, કે આ ભક્તિથી ભગવાનને તમે ભૂતને બાંધી આવો ને બાંધી લેવાય. હા, ભક્તિ થઈ એટલે ભગવાનની જવાબદારી આવી જાય ભક્તની બધી. ભૂત બાટલી પૂરી દે પછી હાલે કે નહીં? આપણે તો નજરે એક ભૂત જોઈ લીધું એટલે મને તો હજી નીકળું તો હારું યાદ આવી જાય. રોજ જુગલભાઈ મૂકવા જાવ ને રોજ, હારું અહીંયાથી જ પસાર થવાનું થાય. એટલે એક ઝલક તો આવે જ ચાલી, એકદમ ધીરે એક થી મંડે આવવા. હા, થઈ જ જાય. કારણ કે એ જોઈ ગયા છીએ નજરે, આવ એ ભૂલાય કોઈ દી. જેમ મોટાને મેં અરીસામાં જોયા હતા કાચમાં, ફોટામાં એમ જ જોયા એને, મેં જોઈ મેં એ બાઈને, હજી આખું એનું મને યાદ છે. સ્ટ્રક્ચર બોડી એનું બધું હતું, એ નાયલોનની ચુંદડી માથે અણીવારું, આમ આમ ના હોય છોકરા રમતા ઉડતો હોય ફૂમકું, આમ તિકોણિયું, એની ઉપરથી ચુંદડી નાખેલી, આમ આર પાર બધું નીચે કપડાં દેખાય, અને વરસાદ ભરપૂર ધોધ માર ચાલે. એવા વરસાદ હવે આવતા જ નથી. સાયકલ લઈને જતો હતો આમ, એક ફૂટ કે બે ફૂટ આગું રહી ગયું. મેં અહીંયા રાતે એક વાગે કોણ ભાઈ હશે આમ, બીજા આમ આવેલું છે આમ પગ પગ અલે ભલે ખબર ના પડે આપણને. એવો ઉભો રહી ગયો, ધૂજવા માંડ્યો, કાનો ઉપચો થઈ ગયો. એવું જ હોય આ બધું, કઈ ના હોય. હા, એવું થયું હતું. કોઈ ઘરે ગયો ને પછી ઝાડા થઈ ગયા. હરિયો, બે ત્રણ દી તાવ આવ્યો પછી. હા, એ ગુરુદેવ રમેશ રોજ મળે છે ને, તો એના જેવો થઈ જાય ને, માથાકૂટ મટે હાડી બધી. આ એમ એવો છે ને, આ એવો બધા ભેગા છે, બોલો નોખો પડી ગયો. આ જફા આપણે કરવી નથી. માથાકૂટ એકલા કમાણા મસ્તીથી ખાધું પીધું રાજ કર્યું, આમાં તો પૂરું જ ના પડે. તમારે ગમે એટલું કમાણ છું, ઘટે ને ઘટે. એટલે આ તો દ્રશ્ય એક જોયું હતું, કહી દઉં. સાયકલ નડી જતા, સાયકલ હતી મારી પાસે, સાયકલ લઈને પિક્ચર જોવા ગયો હતો. રહેતા ફૂલપાડા, અહીંયા આવતો હતો હું, વરસાદ ધોધ માર આવ્યો, તે દિવસ લાઈટ વહી ગઈ પિક્ચરમાંથી, મોડું શરૂ થયું. એક દોઢ વાગે છૂટું હોઈશ, છૂટું જ મોડું. એક તો બીકણ મારા હું, એટલે સારું જવાનું એમાં સમસાન બાજુ બાજુ જવા. હોય જ યોનિ છે, પ્રેત યોનિ, મનુષ્ય યોનિ. ના, એ વિચારો કઈ હતા જ નહીં, એવો વિચાર વિચાર મન નહોતા ત્યારે. તો ઠંડો વરસાદ હતો, જલ્દી ભૂગી જાઓ. એ તો અહીંયા પસાર થયો આમ રોડ ક્રોસ કરી. હા, એ કલ્પનામાં આવે, એ દેખાય નહીં પછી, કલ્પના હોય તો. હકીકતની તો સ્પર્શ થયા પછી તો આખી જિંદગી ચોટેલું રહીએ બાપુ, મોટાની ચોટેલું રહીએ નહીં રહીએ. એવો પ્રસંગ આવે, સ્થળકાળ સંજોગ આવે, યાદ આવી જાય. હું મુક્તિ દેવા ના, મુક્તિ દેવા ના રાજ નહીં, પણ શુદ્ધ ભક્તિ દેવા રાજી નહીં. મારી ભક્તિ પામે જો કોઈ, તો પહોંચી શકે ના તેને કોઈ. એવું રામકૃષ્ણ બોલે છે. તે તો સેવા પામે થઈ ત્રિલોકમાં જઈ. સુણો ચંદ્રાવલી, ભક્તિ કથા કહું, સાંભળો. મુક્તિ મળે ક્યારેક, ભક્તિ મળે નહીં. ભક્તિ મળે ક્યારેક, ભક્તિ ભક્તિને કારણે પાતાળ ભવને બલીને દ્વારે દ્વાર પાર થાઉ. શુદ્ધ ભક્તિ છે એક વૃંદાવનમાં, ગોપ ગોપી વીણ અન્ય નવ જાણે. હરિ ઓમ. મોટા ગોપ ગોપી વીણ અન્ય નવ જાણે, બે બે ભક્તિને કારણે નંદ ભવને પિતા ગણી નંદના પાટલા ઉઠાવું. બોલો, નંદ રાજા એને બાપા થાય ને ભગવાનના, એને પાટલા ઉઠાવી બધું કરું. ભક્તિ છે ને મારી, એને ઘરે હું આવ્યો, મારી ભક્તિ વગર હું જ્યાં આવું, એના પાટલા ખાધેલું બેઠું બેઠું ઉપાડ્યા કરું બધી. શ્રી રામકૃષ્ણ પુરાણીને કહે છે, ગોપીઓની ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય.
અવ્યભિચારીણી ભક્તિ કહેવાય, નિષ્ઠાવાળી ભક્તિ કહેવાય. ગોપીની ભક્તિ પ્રેમ લક્ષણા અવ્યભિચારીણી અને નિષ્ઠાવાળી. વ્યભિચારીણી ભક્તિ કોને કહેવાય ખબર છે? જ્ઞાન મિશ્ર ભક્તિ વ્યભિચારીણી ભક્તિ કહેવાય. ઈચ્છાઓ રાખીને ભક્તિ કરવી એને વ્યભિચારીણી ભક્તિ. જેમ કે કૃષ્ણ જ સર્વ થઈ રહેલા છે, એ જ પર બ્રહ્મ, એ જ રામ, એ જ શિવ, એ જ શક્તિ. પરંતુ પ્રેમ ભક્તિમાં એ જ્ઞાન પણ મિશ્રિત ના હોય. આમાં થોડું જ્ઞાન છે, આમાં એ ના હોય, ખાલી પ્રેમ જ હોય. પ્રેમ ને ભક્તિ, પ્રેમ ને ભક્તિ. આમાં તો આ ધ્યાન, રામ ધ્યાન, પરબ્રહ્મ કહેવાય ને એવું આવે. હનુમાનજી દ્વારકામાં આવીને એમ કહે છે કે મારે સીતા માના દર્શન કરવા છે. દ્વારકામાં, સીતામાં. એટલે કૃષ્ણ ભગવાને રુક્ષ્મણીને કીધું, તમે સીતાનું રૂપ જલ્દી ધારણ કરી લો. હનુમાનજીની ઈચ્છા એવી થઈ છે કે સીતા જોવા મારે, એ જ સીતા થી આવી છે. એક જન્મે હોય ને બધું આવું, નહીતર હનુમાનજી પાસે નહીં આવે. પાંડવોએ જ્યારે રાજસૂ યજ્ઞ કર્યો ત્યારે જેટલા રાજા હતા એ બધા યુધિષ્ઠિરને સિંહાસન પર બેસાડી અને પ્રણામ કરવા લાગ્યા. એટલે વિભીષણે કીધું, હું એક રામને જ માથું નમાવું, બીજા કોઈને નમન નહીં કરું. ત્યારે કૃષ્ણ ભગવાને પોતે જમીન પર માથું નમાવી અને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. ત્યારે જ વિભીષણે રાજમુકુટ સહિત સાષ્ટાંગ થઈને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. એવું શું આવ્યું એમાં? ફરતી વાંચો. ત્યારે કૃષ્ણ ભગવાને શું કર્યું કે પોતે જમીન પર માથું નમાવીને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. ત્યારે જ વિભીષણે રાજમુકુટ સહિત સાષ્ટાંગ સુઈ ગયા, આમ લાંબા થઈને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. એ રામનું સ્વરૂપ નમે અને કૃષ્ણ નમે કે જોયા? રામ નમે, મુગટ કાઢીને નમ નહીં, એટલે એને ખબર પડી ગયા રામનું સ્વરૂપ આવી ગયો. એવું છે, રામ રામ આવી ગયા. હવે મને વાંધો, યુધિષ્ઠિર કે રામને જ નમું. વિભીષણ, વિભીષણ એ શેમાં, શેના જેવું ખબર? કે જેમ કે ઘરની વહુ હોય તે દિયર, જેઠ, સસરા, સાસુ વગેરે બધાની સેવા કરે, પગ ધોવાનું પાણી આપે, ટુવાલ આપે, બેસવા માટે પાટલો નાખી દે, તેમજ બધું કામ કરે, પણ માત્ર સ્વામી સાથે જુદી જાતનો સંબંધ હોય એનો, વધારે અલગ અલગ સંબંધ હોય. એવું છે આ બધું. આ પ્રેમ ભક્તિમાં બે વસ્તુ છે, અહમતા અને મમતા. યશોદા ચિંતા કર્યા કરતા કે હું નહીં સાંભળું, હું નહીં સંભાળું તો ગોપાલને બીજું કોણ સંભાળવાનું? મમતા. મમતા મરે નહીં એનું મારે શું કરું? મમતા મરે નહીં એનું મારે શું કરવું? મમતા એટલે લાગણી. મમતા મરે નહી એનું શું કરવું, શું કરવું? મારા ગોપાલ ને બીજું કોણ સંભાળવાનું? હું ના સંભાળું તો માંદો પડી જાય. જોતે જોતો હતો ને હવારે મમતા કેવી હતી, એવી હોય એમાં બગડતું જાય છોકરું પછી. પણ એ તો બચપણ છે તો ખટપટ્યું હોય જ, સ્વીકારી લેવું. છોકરાઓનું બચપણ ખટપટ્યું ના હોય તો એનું જીવન બધું અધૂરું અધૂરું લાગે જોવાનીમાં. તોફાની હોય જ છોકરા, થોડા ઘણા તો હોવા જ જોઈએ. એ ભગવાન એ રીતે દોડાદોડી કરાવતો હોય એને. પોઝિટિવ લેવાનું તો ગુસ્સો આવે નહીં. એટલે ભગવાન ને કૃષ્ણ ને ભગવાન નતા, કૃષ્ણ પણ યશોદામાં એને કીધી કૃષ્ણ ભગવાન છે એમ ગણતા નહીં. બીજી વસ્તુ મમતા, મારા પણાનું ભાન, મારો ગોપાલ. ઉદ્ધવ બોલ્યા, માં તમારો કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, જગત ચિંતા મણી છે, સામાન્ય જીવ નથી. ત્યારે યશોદા બોલ્યા, અરે તમારો જગત ચિંતામણી નહીં, મારો ગોપાલ કેમ છે એમ હું તમને પૂછવા આવી છું. ચિંતામણી નહીં, મારો ગોપાલ, મારો ગોપાલ.
ગોપીઓની કેવી નિષ્ઠા કે મથુરામાં દ્વારપાળને અનેક વિનંતી કરી કરીને સભામાં ગઈ. દ્વારપાળ એમને કૃષ્ણની પાસે લઈ ગયો ગોપીઓને, પરંતુ પાઘડી બાંધેલા કૃષ્ણને જોઈ ને ગોપીઓ માથું નીચું કરી રહી, ઘૂંઘટો કાઢી ગઈ. અમારે તો બાલકૃષ્ણ જોયા ના લે. એકબીજી ને બોલવા લાગી કે આ પાઘડી બાંધેલો વળી કોણ છે? સ્વરૂપ ભક્તિ છે એક જ દેખાય ને. આની સાથે વાત કરીને છેવટે શું આપણે વ્યભિચારિણી થવું છે? એની અરે નથી બોલવું. આપણો પિતાંબરધારી મોહન ચૂડા પહેરેલ ને એ પ્રાણ વલ્લભ ક્યાં છે? જુઓ છો એમની કેવી નિષ્ઠા. વૃંદાવનનો મનોભાવ જ જુદો. સાંભળ્યું છે કે દ્વારકા તરફના લોકો અર્જુનના કૃષ્ણની પૂજા કરે, તેઓને રાધા ના જોઈએ. એ કૃષ્ણ ભગવાન થઈ ગયા ને, તો રાજા થઈ ગયા. ભક્ત બોલા, ભક્તિ કઈ સારી? જ્ઞાન મિશ્ર ભક્તિ કે પ્રેમ લક્ષણા ભક્તિ? ત્યારે રામકૃષ્ણ દેવ બોલે છે, ઈશ્વર પર અત્યંત પ્રેમ ના આવે ત્યાં સુધી પ્રેમ ભક્તિ આવે જ નહીં, અને ઈશ્વર પર મારાપણાની ભાવના પણ આવે નહીં. કે આ મારો છે, આ મારો છે, આ મારો છે. અત્યંત પ્રેમ આવે ત્યારે થાય. ત્રણ ભાઈ બંધો મનમાં થઈને ચાલ્યા જાય છે, એટલામાં એક વાઘ દેખાણો. એક જણ બોલે છે, અલ્યા હવે આપણા બધાનું આવી ગયું મરવાનું. બીજાએ કહ્યું કે કેમ, મોત શું કામ આવ્યું? ચાલો ઈશ્વરને બોલાવો, બચાવે આપણને. બીજો આમ બોલ્યો. ત્રીજો બોલ્યો, ના ના, ઈશ્વરને શા માટે તસ્દી દેવી? ચાલો ને આપણે જ આ ઝાડ ઉપર ચડી જઈ. જેણે કહ્યું આપણા બધાનું મોત આવ્યું પહેલવેલો ને, તે જાણતો નથી કે ઈશ્વર રક્ષણહાર છે. જે બોલ્યો કે ચાલો આપણે ઈશ્વરને બોલાવી લઈ, એ જ્ઞાની છે. જ્ઞાન છે એને કે ઈશ્વર જ સૃષ્ટિ સ્થિતિ સંહાર બધું થાય છે. અને જે બોલ્યો કે ઈશ્વરને શા માટે તકલીફ આપવી, ચાલો આપણે ઝાડ ઉપર ચડી જઈને બેસી જઈ. તેની અંદર ઈશ્વર ઉપર સ્નેહ જન્મી ગયો છે, પ્રેમનો ઉદય થઈ ગયો છે. એને પ્રેમનો સ્વભાવ જ એવો છે કે પ્રેમી પોતાને મોટા માને અને પ્રેમના પાત્રને નાનો માને. એનો સ્વભાવ પ્રેમનો થઈ ગયો છે કે પ્રેમી પોતાને મોટો માને અને પ્રેમના પાત્ર હોય ને એને નાનો માને. કદાચ પાછું એને દુઃખ થાય તો એ કરતાં એને તસ્દી દેવી નથી. આપણે મહેનત કરો, પુરુષાર્થ કરો, તેની માત્ર એક જ ઈચ્છા હોય કે જેને તે ચાહે એના પગમાં કાંટો સરખો વાગે તો ગમે નહીં. એ પછી ઠાકોર અને ભક્તોને ઉપલે મજલે લઈ જઈને રામે વિવિધ પ્રકારના મિષ્ટાનોથી તેમની સેવા કરી. રામને ઘરે હતા ને, ભક્તોએ પણ આનંદપૂર્વક પ્રસાદ લઈ લીધો છે. 221મું પાનું આવ્યા, ભક્તો સાથે લખો.